नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने बात करी थी संचालन की सपाटी विषय। संचालन आपने सपाटी में त्रण सपाटी जोई थी, उच्च सपाटी, मध्य सपाटी और निम्न सपाटी। आज संचालन की आ त्रण सपाटी विषय समझशू और तेना कार्य विषय समझशू। सौ प्रथम सपाटी, प्रथम सपाटी एटले उच्च सपाटी। तो सौ प्रथम आप बात करें तो उच्च सपाटी अंदर समावेश कोनो कोनो थाय छे। समावेश कोनो कोनो समावेश थाय छे तो पहेलू छे संचालक मंडल, पछी छे एमडी मैनेजिंग डिरेक्टर, હું શોર્ટ ફોર્મ લખું છું, પછી છે જનરલ મેનેજર, એચઓડી ડિપાર્ટમેન્ટ ઓફ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એટલે એચઓડી, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ જે ડિપાર્ટમેન્ટના હેડ કહેવાય એને એચઓડી કહેવામાં આવે છે। તો આ ઉચ્ચ સપાટીમાં સમાવેશ આ વ્યક્તિનો સમાવેશ થાય। પેલો છે સંચાલક મંડળ, પછી છે એમડી એટલે મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર અને એચઓડી ડીપર એન્ડ હેડ ઓફ ધ ડિરેક્ટર। એટલે સંચાલક મંડળ કેવું તો પણ ચાલે કે એચઓડી। હવે જોઈએ આપણે ઉચ્ચ સપાટી સંચાલન વિશે। उच्च सपाटी संचालन तो एकम ना संचालक अंगे ने सर्वोत्तम सत्ता धरावते सपाटी ने उच्च सपाटी तरीके ओळखवामां आवे छे। अंडरलाइन करजो, सर्वोच्च सत्ता धरावती सपाटी। बधी सत्ता कोनी पासे? उच्च सपाटी पासे होय छे। સંચાલનની ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય વહીવટી અધિકારી, મુખ્ય વહીવટી અધિકારી સીઈઓ પણ કહેવાય, જે નામ લખી નાખો અહીંયા સીઈઓ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગુજરાતીમાં કહે તો મુખ્ય વહીવટી અધિકારી નો સમાવેશ થાય છે। આપણે સમાવેશ જોઈ ગયા સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, એચઓડી, સીઈઓ વગેરેનો સમાવેશ કેમાં થાય? તો ઉચ્ચ સપાટીની અંદર થાય છે। ધંધાકીય એકમના મહત્તમના નીતિ વિષયક નિર્ણય લેવાનું કાર્ય, મહત્તમ નીતિ વિષયક નિર્ણયો લેવાનું કાર્ય ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થતું હોય છે। બધા નિયમો ક્યાં લેવાય? તો ઉચ્ચ સપાટીએ લેવામાં આવે છે। એકમના બધા નિયમ ઉચ્ચ સપાટીએ લેવામાં, નીતિ વિષય નિર્ણય ઉચ્ચ સપાટીએ લેવામાં આવે છે। આ સપાટીને ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી પણ કહે છે। અંડરલાઈન કરજો, એક માર્કનો પ્રશ્ન, ઉચ્ચ સપાટીને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે? તો ઉચ્ચ સપાટીને ટોચની સપાટી અને સર્વોત્તમ સપાટી। ટોચની સપાટી કાર્ય પૂછાશે, ઉચ્ચ સપાટીના કાર્ય આપો, મધ્ય સપાટીના કાર્ય અને નિમ્ન સપાટીના કાર્ય, ત્રણ માર્ક। કાર્ય મોસ્ટ ટાઈમ પી, ઉચ્ચ સપાટીના કાર્ય, મધ્ય સપાટીના કાર્ય, નિમ્ન સપાટીના કાર્ય। પ્રથમ કાર્ય, ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરવા, મુખ્ય અથવા ગૌણ હેતુ નક્કી કરવા
उच्च सपाटी नो प्रथम कार्य मुख्य अथवा गौण हेतु नक्की करवा एकम ना टोटली मुख्य अने गौण हेतु नक्की करवानो कार्य कोनो होय तो उच्च सपाटी नो होय छे। आ वक्त प्रॉफिट मार्जिन केटलो राखवो कॉस्ट केटली राखवी आ बधु कार्य कोनो होय तो के उच्च सपाटी नो होय छे। पछी बीजो डिरेक्टरो धंधाकीय एकमना ट्रस्टी तरीके नु काम करे छे એટલે હું લખું ટ્રસ્ટી તરીકેનું કાર્ય ઉચ્ચ સપાટી કેનું કાર્ય કરે ડિરેક્ટરો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે ટ્રસ્ટી એટલે ખબર છે આપણે ધંધાકીય એકમના મેન હેડને ટ્રસ્ટી કહેવામાં આવે છે તો ડિરેક્ટર શું કેનું કાર્ય કરે છે ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે। પછીનો પોઈન્ટ ધંધાકીય એકમના मुख्य वहीवटी अधिकारी अने उच्च अधिकारी ने निमणूक करनी वहीवटी अधिकारी अने उच्च अधिकारीओनी अने उच्च अधिकारीओनी નિમણૂક કરવી વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીની નિમણૂક કરવી આ અંગેનું કાર્ય કોનું હોય છે તો કે ઉચ્ચ સપાટીનું કાર્ય હોય છે અને તેની સત્તા નક્કી કરવી અને તેમની સત્તા અને જવાબદારી नक्की करवी सत्ता ने जवाबदारी नक्की करवी वहीवटी अधिकारी अने उच्च अधिकारीओनी निमणूक करवी अने तेमनी सत्ता ने जवाबदारी नक्की करवी तो निमणूक करवानुं अने सत्ता ने जवाबदारी वहेंची करवानुं कार्य कोनुं होय तो उच्च सपाटीनुं होय छे। પછીનો ચોથો પોઈન્ટ એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલ અંદાજપત્ર મંજૂર કરવા એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલ અંદાજપત્ર મંજૂર કરવા આ કાર્ય કોનું હોય છે તો કે ઉચ્ચ સપાટીનું વિભાગ દ્વારા જે વિભાગીય અધિકારીઓ દ્વારા જે અંદાજપત્ર આવે છે અંદાજપત્ર એટલે વર્ષ દરમિયાન આવક અને જાવકનું પત્રક એટલે અંદાજપત્ર એ જે અંદાજપત્ર આવે છે તેને મંજૂર કરવાનું કાર્ય કોનું હોય છે ઉચ્ચ સપાટીનું હોય છે। પછીનો પાંચમો પણ ભારતીય જોગવાઈનું પાલન કરવું અને એકમ સાથે સંકળાયેલા વિવિધ વર્ગોના હિતોની જાળવણી કરવી ધારકીય જોગવાઈનું પાલન કરવું તો ધારકીય જોગવાઈનું પાલન કરવું અને એકમ સાથે સંકળાયેલા વિવિધ વર્ગોના હિતોની જાળવણી કરવાનું કાર્ય કોનું હોય છે તો કે ઉચ્ચ સપાટીનું હોય છે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે જે સરકારે ઘડેલા જે નીતિ નિયમો હોય છે એની જોગવાઈનું પાલન કરવું કઈ રીતે એને અનુસરવા તે જોવાનું કાર્ય કોનું હોય ઉચ્ચ સપાટીનું હોય છે અને વિવિધ એકમો સાથે અને ધંધાના વિવિધ એકમો સાથે સંકળાયેલા વર્ગોની હિતોની જાળવણી કરવાનું કાર્ય કોનું હોય તો કે ઉચ્ચ સપાટીનું હોય છે। પછીનો પોઈન્ટ છઠ્ઠો પોઈન્ટ લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવા લાંબા ગાળાનું આયોજન લાંબા ગાળાનું આયોજન
અને વ્યૂહાત્મક નિર્ણય લાંબા ગાળાના આયોજન અને વ્યૂહાત્મક નિર્ણય લેવા ઉચ્ચ સપાટી લાંબા ગાળાનું આયોજન કરે છે 10 થી 20 વર્ષનું આયોજન કરે છે અથવા 4 થી 5 વર્ષનું આયોજન કરે છે આયોજન કરી અને વ્યૂહાત્મક નિર્ણયો જે ધંધા માટે હિતાવહ જેવા નિર્ણયો હોય તેવા નિર્ણયો લેવાનું કાર્ય કોનું હોય તો ઉચ્ચ સપાટીનું હોય છે સંચાલક મંડળનું હોય છે એમડીનું જનરલ મેનેજર સીઈઓ એચઓડી આ બધાનું પદોનું કાર્ય લાંબા ગાળાનું આયોજન કરવાનું અને વ્યૂહાત્મક નિર્ણયો લેવાનું હોય છે આખાથી પેનલ હોય છે આખાથી પેનલમાં યોગ્ય ઠરાવ પસાર કરવામાં આવે છે એ ઠરાવ મંજૂર થાય તો જે નિર્ણય બને છે પછીનો સાતમો પણ સાતમો પોઈન્ટમાં સંચાલનને લગતી જટિલ સમસ્યાઓનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈ તેનો ઉકેલ લાવો સંચાલકોને લગતી જટિલ સમસ્યાઓનો અભ્યાસ કરવો જટિલ સમસ્યાઓનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈને ધ્યાનમાં લઈને તેનો ઉકેલ લાવવો સંચાલનને લગતી જટિલ સમસ્યાઓનો અભ્યાસ કરવો તેની ઉપર રિસર્ચ કરવું સમસ્યા ઉપર અને એ રિસર્ચ દ્વારા જે જોગવાઈઓ હોય સરકારે જે રાખેલી જોગવાઈઓ એનું પાલન કરવું એને વિરુદ્ધમાં સરકારની વિરુદ્ધ કાનૂનની વિરુદ્ધમાં ન જવું એ ધ્યાનમાં રાખીને જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવાનું કાર્ય ઉચ્ચ સપાટીનું હોય છે પછીનો આઠમો પોઈન્ટ ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓના ઘડતર અમલીકરણ અને દેખરેખનું કાર્ય કરવું ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓનું ઘડતર અમલીકરણ અને દેખરેખનું કાર્ય તો ઉચ્ચ સપાટીનું કાર્ય શું હોય તો કે યોજનાઓનું ઘડતર કરવું તે ઘડતર કર્યા બાદ જોવું અમલીકરણ થાય છે કે નહીં તે જોવું અને તેની ઉપર દેખરેખ રાખવાનું કાર્ય ઉચ્ચ સપાટીનું હોય છે તો પેલા યોજનાનું ઘડતર થાય છે પછી અમલીકરણ થાય છે અને પછી તેની દેખરેખ રાખવાનું કાર્ય ઉચ્ચ સપાટીનું હોય છે પછી છે નવમો પોઈન્ટ નફાની વહેંચણી કરવી ડિવિડન્ડ અનામત અને નફાનું પુનઃરોકાણને લગતા કાર્ય કરવા ક્યાં ક્યાં છે તમે નફાની વહેંચણી પછી છે ડિવિડન્ડ પછી છે અનામત નફાનું પુનઃ રોકાણ ને લગતા કાર્ય કરવા તો નફાની વહેંચણી કરવી જે આખા વર્ષ દરમિયાન જે ધંધાનો નફો હોય એની વહેંચણી કરવી બરોબર
જે ભાગીદારો અથવા સંચાલકો એમડીએ જનરલ મેનેજર બધું નક્કી કરે છે, પછી ડિવિડન્ડ કેટલું આપવું, ઇક્વિટી શેર હોલ્ડર છે પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ કેટલું આપવું તે અંગે વિચારણા પણ ઉચ્ચ સપાટી કરે છે. અનામત કેટલી રાખવી, ધંધામાં આપણે અનામત રાખીએ તો કેટલી રાખવી અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ અનામત છે. પછી આ બધી અનામતો કેટલી, અકસ્માત વળતર ભંડોળ અનામત છે, આ બધી અનામત કેટલી રાખવી તે અંગેની વિચારણા પણ ઉચ્ચ સપાટી કરે છે. નફાનું પુનઃ રોકાણ કેટલું હોવું, ધારો કે વર્ષ દરમિયાન આપણે 50 લાખનો નફો થાય છે તો 50 લાખના નફામાંથી 10 લાખ રૂપિયા આપણે પાછા આવતા વર્ષ દરમિયાન રોકીએ એને કહેવાય નફાનું પુનઃ રોકાણ કર્યું કહેવાય. 50 લાખમાંથી આપણે 10 લાખ આવતા વર્ષ માટે આપણે નાખે આપણે રાખીએ અને આપણા 10 લાખ રૂપિયા નેક્સ્ટ યરમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તેને નફાનું પુનઃ રોકાણ કર્યું કહેવાય. પછીનો 10મો પોઈન્ટ છે વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો કરવા. જે એકમમાં અહેવાલો તૈયાર થાય છે તેનો અભ્યાસ કરવો અને એ અભ્યાસ કર્યા બાદ તેની ઉપર જે સલાહ સૂચન છે તે દેવાનું કાર્ય ઉચ્ચ સપાટીનું હોય છે. તો આ છે ઉચ્ચ સપાટીના કાર્ય, તમે 3 માર્કમાં પૂછી શકે છે. આને તમારે નોટબુકમાં લખવાના છે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી તમારે બુકમાં લખી નાખજો. આ તમારા પોઈન્ટ છે. આ તમારી સેલી મેથડ છે યાદ રાખવાની, યાદ રાખવાની સેલી મેથડ છે. અને આ શોર્ટકટ મેથડ દ્વારા તમે આરામથી તમે નિરાતે બધી વસ્તુ ઇઝીલી કેચઅપ કરી શકશો. તમારે બહુ લાંબુ યાદ રાખવું નહીં પડે, શોર્ટકટ મેથડ દ્વારા તમે આરામથી યાદ રાખી શકશો. હવે આપણે જોઈએ મધ્ય સપાટી સંચાલન. આની અંદર નીકળતો 1 માર્કના પ્રશ્ન જે આપણે તમને કીધા, પહેલા ઉચ્ચ સપાટીમાં કોનો કોનો સમાવેશ થાય છે, પછી ઉચ્ચ સપાટીના કાર્ય, ઉચ્ચ સપાટીના બીજા ક્યાં નામ ઓળખવામાં આવે છે, આ બધા એના 1-1 માર્કના પ્રશ્ન જવાબ છે. અને આખા આખો પ્રશ્ન જવાબ આ 3 માર્કમાં બને છે. તો હવે આપણે જોશું મધ્ય સપાટી સંચાલન અને મધ્ય સપાટી સંચાલનના કાર્ય વિશે ચર્ચા કરશું. મધ્ય સપાટી સંચાલન આમાં પેલા કોનો કોનો સમાવેશ થાય છે તે આપણે જોઈએ. આની અંદર મેં તમને કીધા હતા જે અધિકારીની સપાટી કહેવામાં આવે છે, મેં તમને આના 5 નામ યાદ રાખવાના કીધા હતા. સમાવેશ તો સમાવેશ ની અંદર ક્યાં ક્યાં આવે, તો કે આને પેલા કહેવાય વિભાગીય અધિકારી, વિભાગીય અધિકારી આમાં ક્યાં ક્યાં આવે, તો છે કે ઉત્પાદન, ખરીદી, વેચાણ,
कर्मचारी बधाईना अधिकारी विभागीय अधिकारी कहेवामां आवे छे। अने मैं तमने कीधुं के एक मार्क प्रश्न आने अधिकारी सपाटी पण कहेवामां आवे छे। मध्य सपाटी में कोनो कोनो समावेश थाय उत्पादन अधिकारी, खरीद अधिकारी, वेचाण अधिकारी, नाणा अधिकारी, कर्मचारी अधिकारी, आ बधा अधिकारी नो समावेश थाय छे। हजी एक नवुं तमे एड करी शको आमां आईटी अधिकारी એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિકારી, અને ટેકનોલોજીના જે અધિકારી હોય એનો સમાવેશ પણ મધ્ય સપાટીએ થાય છે। તો જોઈએ આપણે મધ્ય સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચે સાંકળી રાખતી એક મહત્વની કડી છે। આપને ખબર જ છે ઉચ્ચ સપાટી ઉચ્ચ અને તળ સપાટી ને જોડતી, ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીને જોડતી કડી છે। આ સપાટી પર ખાતાવાર અધિકારીઓ, વિભાગીય અધિકારી અને નિષ્ણાંતોનો સમાવેશ થાય છે। ખાતાકીય અધિકારી, વિભાગીય અધિકારી અને એક્સપર્ટ એટલે નિષ્ણાંતોનો સમાવેશ થાય છે। દાખલા તરીકે ઉત્પાદન વેચાણ ખરીદી ના, ઉત્પાદન વેચાણ ખરીદી ના, કર્મચારી, હિસાબી અધિકારી વગેરેનો સમાવેશ આ સપાટીને કરવામાં આવે છે। આ સપાટીને અધિકારીની સપાટી તરીકે ઓળખવામાં આવે છે। એક માર્કનો પ્રશ્ન જવાબ, મધ્ય સપાટીને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? મધ્ય સપાટીને બીજા અધિકારીની સપાટી તરીકે ઓળખવામાં આવે છે। હવે એના કાર્ય જોઈએ। કાર્ય જોઈએ આપણે એના, કાર્ય છે કામ દ્વારા પ્રથમ કાર્ય મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનોનો અમલ કરવો, પહેલો પોઈન્ટ। હુકમો અને સૂચનો અમલ કરવો, તો ઉચ્ચ સપાટીથી મળેલા હુકમો અને સૂચનોનો અમલ કરવો। મેં જ્યારે આકૃતિ દોરી હતી ત્યારે મેં કીધું હતું ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી અને નિમ્ન સપાટી તરફ જતા જઈએ તો હુકમો અને સૂચનોનું પ્રમાણ વધતું જાય છે। પછી બીજો પોઈન્ટ, દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરી મંજૂરી માટે ઉચ્ચ સપાટીએ મોકલવા, તો બીજો પોઈન્ટ થાય અંદાજપત્ર તૈયાર કરવા। જો આ સપાટી અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે, જ્યારે ઉચ્ચ સપાટી અંદાજપત્રને મંજૂર કરવામાં આવે છે, મધ્ય સપાટીથી ઉચ્ચ સપાટી તરફ અહેવાલો સોરી અંદાજપત્ર મોકલવામાં આવે છે। મધ્ય સપાટીએ અંદાજપત્ર તૈયાર કરવામાં અને ઉચ્ચ સપાટી જે અંદાજપત્ર તૈયાર થયા છે તેને મંજૂર કરવામાં આવે છે। ત્રીજો પોઈન્ટ છે, ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ નિયમો અને માળખાકીય રચના કરવી, આ અંગેની જરૂરી કાર્યવિધિ નક્કી કરવી, તેનું મૂલ્યાંકન કરવું અને તેની ચકાસણી કરવાના યોગ્ય ધોરણો કે માપદંડો નક્કી કરવા। તો ત્રીજો પોઈન્ટ બનશે આપણો ધોરણો કે
માપદંડ નક્કી કરવા. તો શું કહે છે? ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ નિયમો અને માળખાકીય રચના કરવી. જરૂરી નીતિ નિયમો અને માળખું એટલે સ્ટ્રક્ચર બનાવવું. ધંધાકીય એકમનું સ્ટ્રક્ચર બનાવવાનું કાર્ય મધ્ય સપાટીનું હોય છે. આ અંગેની જરૂરી કાર્યવિધિ નક્કી કરવી, કયા પ્રમાણે કાર્ય કરવું તે માટેનું મેનેજમેન્ટનું કાર્ય કોનું હોય છે? મધ્ય સપાટીનું હોય છે. તો કઈ રીતે કાર્ય નક્કી, કઈ રીતે કાર્ય કરવું તે અંગેની કાર્યની વિધિ નક્કી કરવી, તેનું મૂલ્યાંકન કરવું અને તેની ચકાસણી કરવા માટેના યોગ્ય ધોરણો કે માપદંડ નક્કી કરવા. ચોથો પણ છે, વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગેના પગલા લેવા. કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગે ના પગલા કરવા. કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગેના પગલા નક્કી કરવા નું કાર્ય કોનું હોય? તો મધ્ય સપાટીનું હોય. કાર્ય કેમ વધારે અસરકારક રહે, કાર્ય કેમ વધારે સારું રહે અને તેની અસરકારકતા કેમ વધે તે અંગેના પગલા જોવાનું કાર્ય મધ્ય સપાટીનું હોય છે. કાર્યમાં કેમ વધારો થાય, કાર્ય કેમ ઝડપથી પૂરું થઈ શકે, સારી ગુણવત્તામાં પૂરું થઈ શકે તે અંગેનું મેનેજમેન્ટનું કાર્ય કોનું હોય છે? તો કે મધ્ય સપાટીનું હોય છે. પાંચમો પોઈન્ટ છે, પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો વધે તેવા પ્રયત્ન કરવા. કર્મચારીમાં જુસ્સો વધારવો. તો કર્મચારીમાં જુસ્સો વધારવાનું કાર્ય પણ મધ્ય સપાટીનું હોય છે. કર્મચારીને યોગ્ય વેતન આપવું, પછી બોનસ આપવું, પછી કર્મચારીને લાભ અંગેના ખર્ચા કરવા, કર્મચારી લાભ અંગેનો સેવાઓ પૂરી પાડવી, આ અંગે કર્મચારીઓ પ્રત્યે જુસ્સો વધારવો અને તેની પાસેથી કામ મેળવવાની કળા એ મધ્ય સપાટીએ હોય છે. પછી છઠ્ઠું છે, અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન સ્થાપવું. સંપર્કમાં રહેવું અને સંકલન સ્થાપવું. તો અન્ય વિભાગના અધિકારીઓ સાથે સંપર્કમાં રહે છે અને આ કર્મચારી અધિકારી ઉત્પાદન સંકલનમાં રહે છે. આ બધા અધિકારીઓ વિશે સંકલન સાધવું અને તેની સાથે સંપર્કમાં રહેવાનું કાર્ય મધ્ય સપાટીનું હોય છે. પછી છે, પેટા વિભાગના કાર્ય ઉપર ધ્યાન આપવું. પેટા વિભાગના કાર્ય ઉપર ધ્યાન આપવું. ધારો કે ઉત્પાદન અધિકારી હોય તો ઉત્પાદન અધિકારીની અંડરમાં આવતા જે કર્મચારી હોય તેની ઉપર ધ્યાન આપવું. ખરીદી અધિકારી હોય તો ખરીદી અધિકારીની અંડરમાં જેટલા વ્યક્તિ આવતા હોય એની ધ્યાન આપવું. પેટા વિભાગની અંદર એટલે આ સપાટીની અંદર જ અને બહારની સાઈડની અને અંદર જેટલા અને અંડરમાં જેટલા આવતા હોય, વેચાણની અંડરમાં જેટલા વ્યક્તિ આવતા હોય એની ઉપર ધ્યાન આપવું. વિભાગની પ્રવૃત્તિઓ આઠમો પોઈન્ટ, વિભાગની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી.
માહિતી મેળવી તેનું અર્થઘટન કરવું, દોરવણી આપવી અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ માહિતી રજૂ કરવી. ઉચ્ચ સપાટી સમક્ષ માહિતી રજૂ કરવી. કઈ કઈ માહિતી રજૂ કરવી? તો કે વિભાગની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવી, ન્યાથી બધી માહિતી મેળવવી, તેનું અર્થઘટન કરવું, દોરવણી આપવી અને ઉચ્ચ સપાટી સમક્ષ માહિતીને રજૂ કરવામાં આવે છે. એટલે મધ્ય સપાટીનું કાર્ય જે હોય કે તળ સપાટી ઉપર દેખરેખ રાખે અને ઉચ્ચ સપાટીને માહિતી પહોંચાડવાની, એટલે તો એને ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીને જોડતી કડી મધ્ય સપાટી કહે છે. નવમું, ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિશે એક નિર્ણય લેવામાં મદદરૂપ થવું. ઉચ્ચ સપાટીને નીતિ વિષયક મદદરૂપ થવું. ઉચ્ચ સપાટી સંચાલકને નીતિ વિશે નિર્ણય લેવામાં મદદરૂપ થવું તે કોનું કાર્ય હોય? મધ્ય સપાટીનું કાર્ય છે. ત્યારે જરૂર પડે ત્યારે નિષ્ણાંતોની સલાહ ઉચ્ચ સપાટી દ્વારા ઉચ્ચ સપાટી એ મોકલવામાં આવે છે અને નિષ્ણાંતોની સલાહ મુજબ ઉચ્ચ સપાટી તે સલાહનું વિચારણા કરી તેનું અમલીકરણ કરાવે છે. તો આ થઈ મધ્ય સપાટી સંચાલનના કાર્યો. આ પણ તમારા 3 માર્કમાં ઉપયોગી છે. સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારી બુકમાં પોઈન્ટ બુક તમારે નોખી બનાવવાની છે એમાં લખી નાખજો. એક નોખી પોઈન્ટ બુકમાં નકરા પોઈન્ટ જ રાખજો કે જેથી તમે પરીક્ષા સમય દરમિયાન ખાલી પોઈન્ટ જ યાદ રાખવાના રહે, બીજું અંદરની ડિટેલ્સ તમને યાદ જ હોય. ખાલી પોઈન્ટ વાંચો તો તમને અંદરની ડિટેલ્સ લખતા આવડી જાય. તમે એ રીતે હવે પ્રેક્ટિસ કરો કે તમે પોઈન્ટ ઉપરથી તમે અંદરની ડિટેલ્સ લખતા તમે હાથે શીખી શકો. તમારી રીતે તમારે જાતે તમે પોઈન્ટ ઉપરથી તમારે કઈ રીતે લખવું એ રીતે તમે હવે પ્રેક્ટિસ કરો. પરીક્ષાનો સમય નજીક છે હવે, તમે આ પોઈન્ટ તમારી બુકમાં લખી નાખજો. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું નિમ્ન સપાટી એટલે નિમ્ન સપાટી સંચાલનના કાર્ય વિશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.